આરસીસીથી બને. ન્યૂઝ 18 ગુજરાતી ના અહેવાલ ની અસર થઈ છે. વરસાદ ના પગલે ઓફા પાક ના નુકસાન નો અહેવાલ પ્રસારિત કર્યો હતો. અમરેલી જિલ્લામાં મોટા પ્રમાણમાં વરસાદને પગલે નુકસાન થયું અને ન્યૂઝ 18 ગુજરાતીએ ગ્રામીણ વિસ્તારનો આ રિપોર્ટ બતાવ્યો હતો, ગ્રાઉન્ડ રિપોર્ટ બતાવ્યો હતો અને રાજ્ય સરકાર દ્વારા સર્વેના આદેશ પણ અપાયા હતા. અમરેલી જિલ્લાના 22 ગામમાં હાથ ધરાશે સર્વે, તો સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાતે ન્યૂઝ 18 ગુજરાતીનો આભાર માન્યો છે. ન્યૂઝ 18 અહેવાલ બાદ સરકાર જાગી. રાજ્યના કૃષિ મંત્રીએ ધારાસભ્યને આશ્વાસન આપ્યું છે અને ગામમાં નુકસાન સર્વે કરી સરકાર યોગ્ય સહાય આપશે. તો ધારાસભ્ય ન્યૂઝ 18 ગુજરાતી પોતાની જવાબદારી નિભાવી છે તેવું ધારાસભ્યનું કહેવું છે અને લીલિયા ગામના ખેડૂતોની વ્યથાનો રિપોર્ટ બતાવ્યો હતો અને ત્યારબાદ સરકારે પણ આ વાત જે લોકોની માંગણી હતી તે કાને ધરી છે. તે વાવાઝોડા પછી ખેડૂતો માટે મોટી આફત આવી હતી મારા મત વિસ્તાર સાથે અમરેલી જિલ્લા આખામાં, અને ન્યૂઝ 18 મારફત લોક જાગૃતિ કાર્યક્રમના ખેડૂતોને આપે લોકોએ મળીને પ્રજાને જાગૃત સાથે નેતાઓને પણ જાગૃત કર્યા અને એના ભાગરૂપે આપણી ત્યાં વિસ્તારમાં મુલાકાત થઈ. એટલે ન્યૂઝ 18નો હું પહેલાં તો આભાર વ્યક્ત કરું છું કે ટીવી મીડિયા મારફત સરકારની આંખ ખુલી, સાથે સાથે અમારી જાગૃતતાના કારણે પણ સરકાર એક્શનમાં આવી અને રાઘવજીભાઈ પટેલ મારફત અધિકારીઓને સૂચના આપીને મારા વિસ્તારનું સર્વે ચાલુ થયું છે. આવનાર 5-7 દિવસમાં વિસ્તારના જે નદી કિનારાના ગામડાઓ જે મેં એને યાદી લખીને મોકલી હતી એમાં સર્વે કરી અને યોગ્ય ઘટતું કરવા માટેની મને ખાતરી આપીશ. અને વાત કરીશું છોટાઉદેપુરના એક અનોખા ગામની. વાત એક એવા ભવ્ય ગામની કે જ્યાંની એકતા અને મહેનત અન્ય ગામો માટે ઉદાહરણરૂપ બન્યા છે. પહાડી અને પથરાળ વિસ્તાર હોવા છતાં પણ આ ગામના લોકો સમસ્યાનું સમાધાન કરી જાણે છે. સમસ્યાનું સમાધાન મહેનત અને એકતામાં રહેલું હોય છે. આ દ્રશ્ય જોઈને કોઈ વિચારી પણ નહીં શકે કે આ ગામ ક્યારેક પાણીની તંગીનો સામનો કરી રહ્યું હશે. જ્યાં જુઓ ત્યાં લીલોતરી અને મબલક પાકથી લહેરાતા ખેતરો ક્યારેક પાણીના અભાવે સૂકા ભઠ્ઠ હતા. પહાડી અને પથરાળ વિસ્તાર હોવાના કારણે ચોમાસા બાદ પાણીની ભારે સમસ્યા સર્જાતી હતી. જો કે સમસ્યા જ તેનું સમાધાન પણ લઈને આવે છે તે વાતનું ઉદાહરણ છોટાઉદેપુરનું ભેખડિયા ગામ છે. ગુજરાતનું નહીં પરંતુ દેશનું એક દિવ્ય ગ્રામ કવાંટ તાલુકાનું આ જે ભેખડિયા ગામ છે જે દિવ્ય ગામ તરીકે ઓળખાય છે. ખાસ કરીને આ વિસ્તાર ડુંગરાળ અને એ પથરાળ એરિયો છે. આ વિસ્તારની અંદર સિંચાઈ માટેની ઘણી મુશ્કેલીઓ પડતી હતી, જેને લઈને એનજીઓની મદદ લઈને ગામના લોકોએ શ્રમદાન કરી આ ગામની અંદર 21 જેટલા ચેકડેમો બનાવી દેવામાં આવ્યા છે. આદિવાસી સમુદાયની વસ્તી ધરાવતું ભેખડિયા ગામ જેણે આજે અનેક ગામો માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે આખરે લોકોએ જ બીડું ઝડપી દીધું અને એક કે બે નહીં પરંતુ 21 ચેકડેમો જાત મહેનતથી બનાવી દીધા. આદિવાસી સમુદાયના લોકોની મદદે આવ્યા મનસુખભાઈ સુવાગિયા અને તેમના માર્ગદર્શન હેઠળ નજીવા ખર્ચે મજબૂત ચેકડેમો બનાવ્યા. જળ જ્યાં 500 થી 1000 ફૂટમાં પાણી નહોતું મળતું, હવે અહીંયા બોર કુવા અત્યારે ઉભરાઈને જઈ રહ્યા છે. આદિવાસીને ચમત્કાર લાગે છે. વિદ્વાનો એક શબ્દ કાઢ્યો કે રીતસર સ્વર્ગ છે, ધરતી ઉપર ભેખડિયામાં ઉતર્યું છે. આવું ચોમાસું પૂરું થતાં જ જે વિસ્તારમાં પાણીનું સ્તર ખૂબ ઊંડું થઈ જતું ત્યાં આજે બોર અને કુવા ઉભરાઈ રહ્યા છે. જે ખેડૂતો વર્ષમાં માંડ એક પાક લઈ શકતા તે આજે 3-3 પાક લઈ રહ્યા છે. જળક્રાંતિ કરનારું ભેખડિયા ગામ સમગ્ર દેશ માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. સહેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. જળક્રાંતિ કરનારું